નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે પારિતોષિક યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત બાળકોના માતાપિતાને રૂપિયા 10,000 ની સહાય આપવામાં આવે છે। હાલ યોજનામાં અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે, તો આ યોજનાનો લાભ ક્યાં ક્યાં વ્યક્તિને મળવાપાત્ર થશે તેની સંપૂર્ણપણે માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। चैनल में नवा हो तो अवश्य चैनल ने सब्सक्राइब कर दीजो। तो चलो मित्रों, वीडियो की शुरुआत करिए। तो मित्रों, आज ये जाहिरात छे ते सामाजिक न्याय अने अधिकारिकता विभाग द्वारा आपवामां आवेल छे। दिव्यांग बाळकोना वाली अथवा माता पिता ने राज्य पारितोषिक आपवानी सरकारश्रीनी योजना अमलमां छे अने आ योजनानो लाभ मेळवा माटे दिव्यांग बाळकोना वाली अथवा माता पिता पासेथी अरजी फॉर्म मंगावामां आवेल छे। गुजरात सरकार श्रीना सामाजिक न्याय अने अधिकारिकता विभाग हेठळ समाज सुरक्षा खातु काम करतु होय छे अने आ समाज सुरक्षा खाता द्वारा दिव्यांग बाळकोने उछेरवाना અંત્ય કપરા અને કઠિન કામ સાથે સંકળાયેલ દિવ્યાંગ બાળકોના વાલી છે અથવા તો માતા-પિતા છે તેમને વર્ષ 2015 થી લઈને વર્ષ 2021 સુધીના પારિતોષિક માટે રૂપિયા 10,000 નો ચેક અને પ્રશસ્તિ પત્ર આપવા માટે અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે। એટલે કે મિત્રો, આ જે યોજના છે તે યોજના અંતર્ગત જે દિવ્યાંગ વ્યક્તિ છે તેમના માતા-પિતા અથવા તો વાલીને રૂપિયા 10,000 નો ચેક આપવામાં આવે છે અને સાથે સાથે પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવે છે। વાત કરીશું મિત્રો, વર્ષ 2015 અને વર્ષ 2016 માટેની જે અરજીઓ છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તારીખ 28/8/2009 નો જે ઠરાવ છે અને તેમાં જે માપદંડ મુજબ કોઈ પણ ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોના વાલી અથવા તો માતા-પિતા પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે। જ્યારે વાત કરીશું મિત્રો, વર્ષ 2017 થી લઈને વર્ષ 2021 સુધીની એમ કુલ 5 વર્ષ માટે વિકલાંગ વ્યક્તિનો અધિકાર અધિનિયમ વર્ષ 2016 માં અમલમાં આવેલ છે અને તેમાં જે વ્યાખ્યાયિત થયા મુજબ અલગ અલગ 21 પ્રકારની દિવ્યાંગતા પૈકી કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો છે તે પૈકી કોઈ પણ 4 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોના વાલી અથવા તો માતા-પિતાને રાજ્ય પારિતોષિક તરીકે રૂપિયા 10,000 નો ચેક અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે। વર્ષ 2015 અને વર્ષ 2016 માટે દિવ્યાંગ બાળકોના વાલી અથવા તો માતા-પિતાને રાજ્ય પારિતોષિક મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો તારીખ 28/8/2009 અને તારીખ 23/8/2010 નો ઠરાવ છે અને તે ઠરાવમાં જે માપદંડો નક્કી થયેલ છે તે મુજબ અરજી કરવાની રહેશે। જ્યારે મિત્રો, વર્ષ 2017 થી લઈને વર્ષ 2021 એમ 5 વર્ષ માટે વિભાગનો જે તારીખ 23/2/2022 નો સુધારેલ ઠરાવ છે તે ઠરાવ જે માપદંડ નક્કી થયેલ છે તે મુજબ અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો અહીં વેબસાઇટ આપેલ છે, તે વેબસાઇટ ઉપર અરજી ફોર્મ અપલોડ કરી દેવામાં આવેલ છે, ત્યાંથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને અરજી ફોર્મ ભરી શકશો। તે સિવાય મિત્રો, તમારા જિલ્લા કક્ષાની જે સમાજ સુરક્ષા અધિકારીની કચેરી છે ત્યાંથી પણ તમને વિનામૂલ્યે અરજી ફોર્મ મળી જશે। અરજી ફોર્મ ભરી અને અરજી ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી તમારા જિલ્લાની જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી આવેલ છે ત્યાં જઈ અને તમારે 2 નકલમાં અરજી રજૂ કરી દેવાની રહેશે। મિત્રો, જ્યારે જાહેરાત પ્રસિદ્ધ થાય એટલે કે આજે ન્યૂઝ પેપરમાં આ જાહેરાત આપવામાં આવેલ છે એટલે આજથી 30 દિવસની અંદર તમારે અરજી ફોર્મ ભરી અને તમારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી આવેલ હોય ત્યાં જઈ 2 નકલમાં અરજી તમારે સબમિટ કરી દેવાની રહેશે। આગળ મિત્રો, યોજનાની પાત્રતાના માપદંડ વિશે વાત કરીશું તો જન્મથી કે 5 વર્ષની ઉંમરના સમયગાળામાં બાળક દિવ્યાંગ થયેલ હોય તો તેવા બાળકના વાલી છે અથવા તો માતા-પિતા છે તેમને એવોર્ડ મળવાપાત્ર થશે। ત્યાર પછી દિવ્યાંગ વ્યક્તિના વાલી અથવા તો માતા-પિતાને એવોર્ડ મળવાપાત્ર થશે। પોતાના બાળક માટે અથવા તો સમાજના અન્ય બાળકોના વિકાસ માટે વિશિષ્ટ કાર્યમાં જોડાયે શિક્ષણ અથવા તો વોકેશનલ ટ્રેનિંગ કે રમતગમતના ક્ષેત્રમાં કોઈ પણ વિશિષ્ટ યોગદાન આપેલું હોય તેવા વાલી અથવા તો માતા-પિતાને એવોર્ડ મળવાપાત્ર થશે। બાળકનું સામાજિકરણ શરૂ કરી શિક્ષણ અને તાલીમ આપી સ્વાવલંબન ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિ માટે વાલી અથવા તો માતા-પિતાએ એ યોગદાન આપેલું હોય તેવાને પ્રાધાન્ય આપવામાં આવશે। આગળ વાત કરીએ તો જે બાળકને શિક્ષણ અને તાલીમ આપેલું હોય અને તે બાળકે વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી હોય અને સમાજમાં રોલ મોડલ તરીકે ઉભરાઈ આવેલું હોય તેવા બાળકના વાલી અથવા તો માતા-પિતાને પ્રાધાન્ય આપવામાં આવશે। એક કરતા વધુ બાળક ધરાવતા વાલી અથવા માતા-પિતાને
કોઈ પણ એક જ બાળક માટે આ એવોર્ડ આપવામાં આવશે. વાલીઓએ દિવ્યાંગતાના લાભાર્થી તેમજ જાગૃતિ માટે કોઈ પણ કાર્ય કર્યું હોય અથવા તો વાલી મંડળ ચલાવતા હોય અથવા તો વાલી મંડળની પ્રવૃત્તિમાં તે સક્રિય હોય તો તેઓને પણ આ એવોર્ડ આપવામાં આવશે. તો મિત્રો સમાજ સુરક્ષા ખાતા અમલીત જે દિવ્યાંગ બાળકોના વાલી અથવા માતા-પિતાને રાજ્ય પારિતોષિક આપવાની યોજના અમલમાં છે તેના માટે અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે. અરજી ફોર્મ તમે આજથી લઈને 30 દિવસની અંદર ઓફલાઈન તમારે ભરવાનું રહેશે. અરજી ફોર્મ અહીં જે વેબસાઈટ આપેલ છે તે વેબસાઈટ ઉપરથી તમને મળી જશે અથવા તો તમારા જિલ્લાની જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી છે ત્યાંથી તમને વિનામૂલ્યે અરજી ફોર્મ મળી જશે. આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે. વિડિયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડિયામાં. ત્યાં સુધી જય હિન્દ.